ભાજપના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તો ગુજરાતના પાટીદારો નારાજ થવાથી તેમના મત ગુમાવવાનો વારો આવી શકે છે પરંતુ જો રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો ગુજરાતના ક્ષત્રિયોના મત ભાજપને ગુમાવવા પડશે તે નક્કી છે હવે ભાવનગર જિલ્લાના સિહોર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં સિહોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેના પડઘા ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યા ત્યારે હવે તો આ આગ છેવાડાના ગામડાઓ સુધી પ્રસરી છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના તમામ ગામોમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર અપાયું બસ એક જ માંગ રૂપાલાની ઉમેદવારી રદ કરો નારા સાથે ક્ષત્રિય સમાજની રેલી સિહોરની મુખ્ય બજારમાંથી પસાર થઈ રેલીને જોવા માટે અને સમાજના લોકો પણ ઉમટી પડ્યા હતા સિયોર ક્ષેત્રે સમાજના પ્રમુખ ભગીરથસિંહ ગોયલે જણાવ્યું કે ખરેખર જો રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો ક્ષેત્રે સમાજના લોકો દ્વારા ગાંધી ચિંતા માર્ગે ગામે ગામ આંદોલન કરશે દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું એ પાઠા પાસુ નું કારણ શું હતું બધાયને ખ્યાલ જ છે અત્યારે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ આમ તો જો કે બેન દીકરીઓ બધા સમાજ માટે એક લેવલે હોય છે રૂપાલા સાહેબે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ બાબતે રોટી બેટી ના વ્યવહાર બાબતે ટીકા ટિપ્પણીઓ કરેલી હતી એ બાબતે રોજ જાગેલો છે આ ક્ષત્રિય સમાજમાં ન હોવો જોઈએ બધા સમાજે જાગવું જોઈએ કારણ કે બેન દીકરીઓ માટે અઢારેય વરણ ખપી ગયેલ છે ક્ષત્રિયો માથા દીધા છે અને ક્ષત્રિયોને જ્યારે જરૂર પડી ત્યારે અઢારે વરણના વ્યક્તિઓ કામ આવ્યા હતા અને અત્યારે રાજનીતિમાં બધા જે લોકો કહેતા હોય છે કે ક્ષત્રિય સમાજ છે એ ભાજપના ફેવરમાં છે અમુક જગ્યાએ સવાલો કરવામાં આવે છે કે રૂપાલા સાહેબને ક્ષત્રિય સમાજ સપોર્ટ કરે છે ક્ષત્રિય હું અહીંયાથી સ્પષ્ટતા કરું છું ક્ષત્રિય સમાજ વતી કે ક્ષત્રિય સમાજ અત્યારે ફૂલ રીતે ભાજપના વિરોધમાં છે કોઈ રીતે ભાવનગરમાંથી કે કોઈ કહેતું હોય કે ક્ષત્રિય સમાજ ભાજપની તરફેણમાં છે તો એ વાક્યને કોઈએ સમર્થન ના આપવું ખોટી ભ્રમણ ભ્રમણામાં ન આવવું કારણ કે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર અત્યારે જે આક્ષેપ લાગ્યો છે એ આક્ષેપ હાવ મિથ્યા છે અને એનો વિરોધ માત્ર ક્ષત્રિય સમાજ નહીં દરેક વરણ્યા કરવા જોઈએ અને પરસોત્તમભાઈ રૂપાલાને ત્યાંથી હટાવવા જોઈએ અને ક્યાં એને ભવિષ્યમાં કોઈ એને ટિકિટ ન આપે એવી અમારી સરકારશ્રીની માગણી છે